યુનિવર્સિટી માં જે એમપીએડ નો અભ્યાસક્રમ ચાલે છે, એમપીએડ અને ફિઝિકલ એજ્યુકેશન નું એમફિલ અને પીએચડી, એમાં થોડા દિવસ પહેલા વાઇસ ચાન્સેલર શ્રીને એક ઈમેલ મળેલો, જેમાં અમુક જે એમના પ્રોફેસર્સ છે એની સામે એલિગેશન હતા. ત્યાર પછી આખી તપાસ પોલીસે ચાલુ કરી અને તપાસના અંતે જે ભોગ બનનાર છે એમણે એક આરોપી વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં એને અલગ અલગ રીતે હેરાન કરવાની ફરિયાદ છે, પ્લસ એમને એમનું કીધું ન કરે, એમનું તાબે ન થાય તો એમને બીજી રીતે રજા ન આપવી, ફિઝિકલ એક્ટિવિટી, ફિઝિકલ જે એમની પ્રેક્ટિસ હોય છે એ વધારે પડતી કરાવવી, એમને એમની હાજરીમાં અલગ અલગ પ્રકારની બીબત્સ કોમેન્ટ કરવી, એવી ફરિયાદ આવી છે. અને એ ફરિયાદના આધારે અમે 354 સી એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આરોપી રાઉન્ડ અપ કરી લીધા છે. આ કિસ્સામાં બની શકે, કેમ કે આ આખો બનાવ જે છેલ્લા 2014 થી અત્યાર સુધી ચાલુ હતો, બની શકે આ સિવાય પણ બીજી ફરિયાદ હોય તો અમે મીડિયાના માધ્યમથી જાહેરાત પણ કરી છે કે જે કોઈને પણ આવી ફરિયાદ હોય આ પર્ટિક્યુલર સેન્ટરમાં અથવા બીજી કોઈ જગ્યાએ તો આ માટે આગળ આવે. અત્યારે અમે રાઉન્ડ અપ આરોપી કરી લીધો છે અને એ વધારાની કંઈ ફરિયાદ આવશે તો એ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરશે. સામાન્ય રીતે મહિલા ઉત્પીડનની કોઈ પણ મેટર હોય એમાં મહિલા આયોગ પોલીસ પાસે રિપોર્ટ માગે છે અને અમે રિપોર્ટ એમાં કરતા પણ હોઈએ છીએ લીગલ એક્ટિવિટી કરીને. આમાં પણ અમે લીગલ એક્શન લઈ લીધા છે અને પછી એમાં અમે ડિટેલ જે કંઈ પણ નીકળશે ઇન્ટ્રોગેશન પછી એ બાબતે મહિલા આયોગને અમે રિપોર્ટ કરી દઈશું. એક તો ટેકનિકલ પુરાવા, એ ઉપરાંત એણે જે જે આક્ષેપ કર્યા છે એ હજી અમારે વિશેષ નિવેદન લેવાનું ફરિયાદીનું પણ બાકી છે, કેમ કે બનાવ લાંબા સમયનો છે એટલે ફરિયાદીનું વિશેષ નિવેદન લીધા પછી એમાં ઘણા બધા સાક્ષી પુરાવા જે તે સમયની બેચના એના બેચમેટ્સ મળી જશે, એ સિવાય પણ બીજા ઘણા બધા સાક્ષી પુરાવા મળી જશે, એ બધું વ્યવસ્થિત એક ઇન્વેસ્ટિગેશન કરી અને અમે આ આખી તપાસ કરવાના છીએ અને આ તપાસ અમે આજથી આજ પછી હવે આ મહિલા પોલીસ સ્ટેશનને સોંપવાના છીએ કે જેનું આઈસીડબલ્યુએસ જે સ્પેશિયલ યુનિટ છે એ આની તપાસ કરશે.